નમસ્કાર. વાચિકમ કાર્યક્રમમાં સર્વ શ્રોતા મિત્રોનું દિલથી સ્વાગત છે. ફરી આજ એક એવા કવિની રચનાનું આપણે વાંચન કરીએ, વાચિકમ કરીએ. મણકો નવ, પગથિયું નવ, કવિનો શબ્દ દે અને મારો લલકાર, એટલે વાચિકમ. આજના કવિ ખલીલ ધન તેજવી છે, જેમનું નામ ઉચ્ચેરું અને આગવું છે. આજે એમની એક કવિતાનું આપણે કાવ્ય પાઠન કરશું. શીર્ષક છે એક તો જિંદગી ઓછી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. ક્યાંક અમને વાર લાગી પહોંચતા, ક્યાંક અમને વાર લાગી પહોંચતા, ક્યાંક અમને બાતમી ખોટી મળી, ક્યાંક અમને બાતમી ખોટી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. એનું દિલ પથ્થરનું હશે નહોતી ખબર, એનું દિલ પથ્થરનું હશે નહોતી ખબર, પણ હથેળી તો બહુ પોચી મળી, પણ હથેળી તો બહુ પોચી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. પ્યાસ મારી બુઝી તે ના જ બુઝી, પ્યાસ મારી બુઝી તે ના જ બુઝી. આ નદી તો તીસરી ચોથી મળી, આ નદી તો તીસરી ચોથી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. ક્યાં અમને ગમતો ચહેરો ના મળ્યો, ક્યાં અમને ગમતો ચહેરો ના મળ્યો, ક્યાંક તારી કાર્બન કોપી મળી, ક્યાંક તારી કાર્બન કોપી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. નીકળો તો માણસને શોધવા, નીકળો તો માણસને શોધવા, દાઢી ચોટી ને તિલક ને ટોપી મળી, દાઢી ચોટી તિલક ને ટોપી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. હું ખલીલ એવા સમયમાં છું હવે, હું ખલીલ એવા સમયમાં છું હવે, જ્યાં સદી કરતા એ ક્ષણ મોટી મળી, જ્યાં સદી કરતા એ ક્ષણ મોટી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. એક તો જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. અસ્તુ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.